એક લોકડાઉન આવે અને અમે ધંધો છોડી શકીએ, અમારા ઉપકારી મારા સાહેબ આવે અમે ધંધો ના છોડી શકીએ. નોકરી નતો કરતો, ટ્યુશન ક્લાસ, સવારથી સાંજ ક્લાસ ચાલે એટલે કેટલા રૂપિયા કમાઈ શકે એની તમને ખબર છે? મને કહે કે મારા સાહેબ આજે આખો દિવસ તમારી સેવામાં, તમારા મોજા ફાટી ગયા લાવો, મોચીને ત્યાં જઈ આવીશ, સંધાવી આવીશ. તમારે કોઈ દવા જોઈતી હોય લાવો, હું લઈ આવું. કોઈ ચીજ જોઈતી હોય મારા સાહેબ કોઈને કહેતા નહીં, મને લાભ આપજો. આંખમાં હસુ આવી જાય. ભગવાનના શાસનને પામ્યા પછી એક અજૈન જૈન જેવા બની જાય. એક પ્રભુની વાણી સાંભળીને અને એને મને કીધું કે મારા સાહેબ એક મહારાજ પધાર્યા હતા, ધીરે ધીરે હવે સાહેબ અમે જૈન બની રહ્યા, મને કે એવા આશીર્વાદ આપો કે હું જિન શાસનની અંદર કાયમ માટે જોડાઈ જાઉં. મને કે એક મારા સાહેબ આવ્યા, અમે બેઠા, મારા સાહેબ અમને સમજાવ્યું, એમાં એમ કીધું કે તમે લોકો સાવરની નીચે કે તમે લોકો ડોલ ભરીને પાણી લઈને નાહો, એમાં તમને કેટલા બધા પાણીના જીવની વિરાધના થાય. એની જગ્યાએ તમે નક્કી કરો, ચાર પવાલા ચાર ગ્લાસથી વધારે મારે પાણી નહીં વાપરવાનું, તો તમને બાકીના બધા જીવને અભયદાન આપવાનું પુણ્ય મળે. આ અજૈન માણસે ચાર ગ્લાસથી નાવાનું નક્કી કર્યું અને સાંજે બીજા એક ક્લાસ ટીચરને લઈ આવ્યો કે જો અમારા ગુરુ મહારાજ કરો વંદન. વંદન કર્યા પછી એને સમજાવ્યું કે અમારા ગુરુ ભગવાન તો અમને આવું શીખવાડે કે એ આવું હોય અમને ખબર નથી. મારા સાહેબ મને પણ આપી દો બાધા, ચાર ગ્લાસથી વધારે પાણી શરીર ઉપર નાતી વખતે નહીં નાખવાનું. કોને નિયમ છે? અહીં બેઠેલાને કોને નિયમ છે? તમારા બાથરૂમની અંદર તમે બાથ ટબ બનાવ્યા છે, શું કરવા? અડધો કલાક પડ્યા રહેવા ભેંસની જેમ? અને એમાં જો પરલોકનું આયુષ્ય બંધાવ્યું તો મરીને ક્યાં જવાના? ભેંસના ભાવમાં જવાના, માછલાના ભાવમાં જવાના છો? ક્યારેક એમ લાગે છે અજૈનને સુધારી શકાય, જૈનને નહીં. બહુ દુઃખ સાથે મારે બોલવું પડે છે. એક કલાક તમને મારે કેવું પડે કે તમારે કંદમૂળ ના ખવાય, વગર કારણે તમે રાત્રિ ભોજન શા માટે કરો છો, તમે હોટલમાં શા માટે જાઓ છો? તમને બાધા અપાવતા અમારા નવ નેજે પાણી ઉતરે અને એક અજાઈન એક ઝાટકે હાથ જોડી દે, કારણ કે એને એના લોજિકની ખબર નથી, પણ એને ગુરુ ઉપર શ્રદ્ધા છે. મારા સાહેબ જે બોલે એ સાચું જ બોલે, ખોટું ના બોલે. કોણ ચડે? તમે ચડો કે અમારા અજાઈન ચડે? દરજીના છોકરા બીજા દિવસે વિહારમાં આવ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે, જે બેન પણ એક હતા જે બ્રાહ્મણ હતા એના ધણી અહીંયા સુરતની અંદર નોકરી કરે છે. મને બેન કે મારા સાહેબ ચૈત્ર સુદ એકમના દિવસે મેં પંચાંગ હાથમાં લીધું અને અચાનક મારી નજર પડી કે ચૈત્ર સુદ તેરસના ભગવાન મહાવીરનું જન્મદિવસ. એને કલ્યાણક શબ્દ ના આવડે. ભરૂચના મુનિ સુરતની બાજુમાં એનું ઘર. મને કે જેવી ખબર પડી ને એટલે સીધી હું 8 વાગે દોડી અને ઓફિસમાં ગઈ આપણી પેઢીમાં, અને એને ત્યાં જઈને કીધું કે ભાઈ તેરસના દિવસની આંગીનો લાભ મને આપી દેજો. મુનિ સુરત દાદાની આંગીનો લાભ આ બ્રાહ્મણ બેન કે મને આપજો. પછી એ બેન મને કહે કે મારા સાહેબ એ લોકો એમ કીધું કે આ વખતે આંગી થાય કે ન થાય. એને કીધું ફૂલોની કરજો, 10 મિનિટ માટે પણ કરજો. મારા તરફથી પ્રભુને ફૂલ ચડી ગયા એટલે હું માનીશ કે મારી આંગીનો લાભ મળી ગયો. હું અપેક્ષા નથી રાખતી કે 24 કલાક મારી આંગી રહેવી જોઈએ. અને તમે પૂજારીથી જરાક આઘું પાછું થઈ ગયું, તૂટી પડીએ. બોર્ડ ઉપર નામ ન લખ્યું, તૂટી પડીએ. એક વાટકી આપી છે ને વાટકી દેરાસરમાં, તો એ છગનલાલ મગનલાલ તરફથી સપ્રેમ ભેટ લખ્યા વગર આપણે વાટકી નથી મૂકતા દેરાસરમાં. કોઈ નામની અપેક્ષા નહીં. ભગવાન મહાવીરની આંગી થઈ જાય, આખે આખું જન્મ કલ્યાણક આવીને ચાલ્યું ગયું. આપણા મનમાં કંઈક ભાવ થયા હતા? સંસારની અંદર અજૈન કુળમાં જન્મ્યા છતાં પણ અર્થ અને કામને ગૌણ કરી ધર્મ પુરુષાર્થને મુખ્ય કર્યો છે. તમને ધર્મ મળી ગયા પછી પણ ધર્મને ગૌણ કરીને અર્થ અને કામની પાછળ દોડવાનું ચાલુ છે. કુલ ભગવાન મહાવીર જિંદગીના છેલ્લા દિવસની આ દેશનામાં કહી ગયા, મોક્ષ જ મહાન પુરુષાર્થ છે અને એના માટે જે કરવું પડે ધર્મ જ કરવો પડશે. હું તમારા ધર્મના 3 પ્રકાર પાડી દઉં છું પુરુષાર્થના. નંબર 1, ઇઝી પુરુષાર્થ.
અર્થ અને કામ હવે હું બાજુ પર મૂકું છું, કારણ કે એના પર વધારે બોલીશ ને તો તમે અર્થ કામ નથી છોડવાના, તમે મને છોડીને જતા રહેવાના છો. મારા સાહેબ તો આખો દિવસ આ જ વાત, પૈસો ખરાબ, પૈસો ખરાબ, સંસાર ખરાબ, સંસાર ખરાબ. એક ભાઈ છે ને છાપું વાંચતા હતા, તો છાપાની અંદર કંઈક આવ્યું હશે તો બસ એ કે આ શું રોજ રોજ એક જ વાત, દારૂ ખરાબ, સિગરેટ ખરાબ, મસાલા ખરાબ, પાનપરાગ ખરાબ, ફલાણું ખરાબ, ખરાબ ખરાબ ખરાબ, બંધ બંધ બંધ. છોકરો બાજુમાં આવ્યો, પપ્પા શું બંધ? દારૂ બંધ? પપ્પા શું બંધ? પાનપરાગ બંધ? ના ના, છાપું વાંચવાનું બંધ, તમારે વ્યાખ્યાન સાંભળવાનું બંધ. તમને ગમતી વાતો કરીએ તો તમને મજા આવે, તમને અણગમતી વાત કરીએ તમે ઊભા થઈને રવાના.